સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ પાસે ગતરોજ રાત્રિના સમય દરમિયાન રામજાની ઈંડાની લારી પર આવીને દુકાનદાર પર લુખા તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. વરાછા વિસ્તારમાં લુખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ પાસે ગતરોજ રાત્રિના સમય દરમિયાન 10-15 લુખા તત્વો દ્વારા રામજાની ઈંડાની લારી પર આવીને દુકાનદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર વ્યક્તિઓ દુકાનદારને માર મારીને ત્યાંથી ભાગી ગયા હતા. દુકાનદારને જખમી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં અવારનવાર આવા લુખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. હાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં તે લુખા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેમેરામેન કિશન કપોપરા સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત. તમારું નામ? રામ સહાય સંતરામ જયસ્વાલ. ક્યાં શું ઘટના બની હતી અને કેટલા વ્યક્તિઓ આવેલા હતા? 10-15 જણા હતા એ લોકો, અને મોડામાં રૂમાલ બાંધેલા અને હાથમાં ફટકા ને બધું કીબોર્ડ ને બધું લીધેલા એ લોકો. અહીંયા આવીને મારામારી ચાલુ કરી દીધું, તોડફોડ કર્યું આખું, ટેબલ ખુરશી બોર્ડ ફ્રીજ ઈંડા માલ સામાન બધું તોડી નાખ્યું. માણસને કારીગરના માણસોને માર્યા. તો પેલાને લોહી નીકળ્યું, માથામાં વાગી ગયું છે અને ટાંકા આવ્યા છે 5-7 ટાંકા. અને પેલા બીજા ભાઈ છે ને મૂઠ વાગ્યું છે, તો માથામાં ને હાથમાં બધું, તે બે જણા છે ને સમીમેર હોસ્પિટલમાં એડમિટ છે અત્યારે એમરજન્સીમાં. આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરેલી છે? હા સર, પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? એ લોકો એફઆઈઆર ફરિયાદ લીધી છે બધું, અને અત્યારે આવ્યા હતા ચેકિંગ માટે, અને એ રીતે કાર્યવાહી ચાલુ છે. અને સાંજે 5 વાગે બોલાવ્યા છે એમને લંડનમાં. કઈ જગ્યાએ તમારી દુકાન આવી છે અને શું નામ છે? રામજાની આમલેટ સેન્ટર છે, અહીંયા ખાલી મોહલ્લા પાસે, બોમ્બે માર્કેટ હાઉસિંગ પાસે, ખાલી મોહલ્લા પાસે.